અઢી ઇંચ વરસાદમાં આજ મહેસાણા થયું રેલમછેલ. વરસાદ રોકાયના બે કલાક બાદ પણ મહેસાણા જળમગ્ન. મહેસાણાની અનેક સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. જનતા રામ ભરોસે ધારાસભ્યના નાસિકમાં ધારાસભ્ય નાસિકના પ્રવાસમાં મસ્ત છે. સ્કૂલમાં પાણી, રસ્તાઓ પાણીમાં, સોસાયટી પણ વરસાદી પાણીમાં છે. તો મહેસાણામાં 2.5 ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે જનતા હાલ અત્યારે રામ ભરોસે છે, જ્યારે વિસ્તારના ધારાસભ્ય નાસિકના પ્રવાસમાં મસ્ત છે. સંવાદદાતા હારુન નાગોરી ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે. જી હારુન, 2.5 ઇંચ વરસાદમાં આજ મહેસાણામાં રેલમછેલ જોવા મળી. લોકોની શું સમસ્યા છે હાલ અત્યારે, લોકોને કેટલી મુશ્કેલી? મહેસાણામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો ને ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. મહેસાણાના ગ્રીન પાર્ક સહિતની અનેક સોસાયટીના આ દ્રશ્યો છે. ખોડિયાલનગર ગ્રીન પાર્ક સહિતની જે સોસાયટી છે ત્યાં આ દ્રશ્યો છે. બાજુમાં આ નીલકંઠ મહાદેવ આવેલો છે. આ તેના દ્રશ્યો, નીલકંઠ મહાદેવના મંદિરમાં પાણી ભરાયા છે. આ દ્રશ્યો છે મહેસાણાના. મહેસાણામાં 2.5 ઇંચ વરસાદ પડશે ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થશે. મારી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમનાથી વાત કરીશું. વડીલ, શું પરિસ્થિતિ ઊભી થઈ છે? 2004થી અમે આ વિસ્તારમાં રહીએ છીએ. 2004થી અહીંયા 2.5 ઇંચ કે 1 ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે. સ્ત્રીઓ, માતાઓ ટેન્શનમાં રહે છે કે એમના બાળકો સ્કૂલે કોલેજ ગયા છે તો એમને લેવા માટે જાય છે. અહીંયા એક ટ્રેક્ટર સિવાય અહીંયા કંઈ અવર જવર થઈ શકે એમ નથી. એટલે સરકારે તાત્કાલિક ટ્રેક્ટરની વ્યવસ્થા કરે અહીંયા, અને અમને અહીંયા મફતમાં સ્વિમિંગ પૂલની આ સગવડ પ્રોવાઈડ કરી છે બદલ અમારા કોર્પોરેટરો, ધારાસભ્યો અને સંસદ સભ્યોનો અમે આભાર માનીએ છીએ. સાહેબ, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો પુષ્કળ પડે છે. હું ઓફિસથી 12 વાગ્યાનો નીકળ્યો છું, હજુ ઘરે પહોંચ્યો નથી. ઘણા બાળકો પણ હજુ સ્કૂલમાંથી ઘરે પહોંચ્યા નથી. ઘણી સ્કૂલોએ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી છે. અહીંયા મેં રસ્તામાં જોયું છે, સ્કૂલના બાળકો ટ્રેક્ટરની ટ્રોલીમાં વરસતા વરસાદમાં પડેલા બેઠા છે. સાહેબ, શું પરિસ્થિતિ ઊભી થાય, કારણ કે વરસાદ આવે ત્યારે શું પરિસ્થિતિ ઊભી થાય છે? આપ જોઈ શકો છો, દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે અને દર વર્ષે અમે બળાપો કરીએ છીએ. રીઢા રાજકારણીઓ સાંભળી લે છે, કોઈ વ્યવસ્થા થતી નથી. એટલે હવે અમારે વોટ આપતી વખતે ચોક્કસ વિચારવું પડશે. સ્થાનિક પ્રશ્નો માટે અમારે વોટ આપવા પડશે. મારી અન્ય પણ છે સ્થાનિક પાટીદાર નેતા. કાકા, શું પરિસ્થિતિ છે? વર્ષોથી 2012ની સાલમાં મેં 200-300 માણસોને લઈને કલેક્ટર ઓફિસમાં ગયો હતો, નેવરપલ્લીમાં ગયો હતો. એ વખતે પણ પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ગયું, પણ એ સરકારે એમને વાયદા આપ્યા, તંત્ર આ સુધી કંઈ જાગ્યું નથી. કેટલાય વર્ષોથી આ પ્રોબ્લેમ છે. બાળકો સ્કૂલમાં કેમ્પસમાં રોકાવવું પડે છે. તમે જોઈ શકો કેટલાય વૃદ્ધો અત્યારે, વડીલો અત્યારે ત્યાં માધ્યમમાં આશરો લઈ રહ્યા છે. એ બધા ઘેર પણ પહોંચી શક્યા નથી. બાળકો પોતાના સ્કૂલના કેમ્પસમાં વાલીઓ ઘેર ચિંતા કરી રહ્યા છે. વાહનો આવી શકતા નથી. ફક્ત ટ્રેક્ટરની થોડી ઘણી અવર જવર દેખાય છે, અને વર્ષોથી આ પાણીનો પ્રશ્ન કોઈ નિકાલ. કેટલી સોસાયટીઓ ઉપર છે આમ? અહીં અમારા લગભગ 50-60 સોસાયટીઓ આ રોડ ઉપર છે. આ બધી સુવિધા જુઓ, જોઈ શકો છો. કોડિયાનગર હોય, દેલોલનગર હોય, સોમેશ્વર હોય, રંગવદૂત હોય, બધી સમયમાં પાણી, ખૂબ પાણી ભરેલું છે. પાલિકા તો એમ કહેશે કે અમે અહીંયા યોજના બનાવી છે. ના, એ બધી વાત કાગળ પડી બધી વાતો છે. આ સુધી કોઈ નક્કર કામ ક્યાંય કરે નહીં. પરિસ્થિતિ દેખાય છે, નક્કર કામ કશું થયું જ નથી. ફક્ત ને ફક્ત વોટ લેવા હોય ત્યારે બધા નેતા ઉતરી પડે છે, એ પછી તંત્ર સંપૂર્ણપણે ઊંચું છે. તો આ સ્થાનિકોનો રોષ હતો. આપ સમજી શકો છો કે કઈ રીતે આ સોસાયટીઓમાં પાણી ભરાય છે. જે રીતે આ દુકાનો હોય, મકાનો હોય કે પછી રસ્તા, તમામ રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવા મળે છે. આ જ પરિસ્થિતિ મહેસાણા શહેરની થઈ છે. 2.5 ઇંચ વરસાદ બાદ જે મહેસાણા પાણીમાં ગરકાવ થયો છે તેની આ પરિસ્થિતિ છે. નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે તે ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર થયા હોય તેવા લાગે છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે આ વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા માટે સરકારે યોજના બનાવી છે. કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ એ યોજના બિલકુલ ફેલ થયેલી લાગે છે. કારણ કે યોજના બનાવી ગટરો નાખી પણ પાણી નિકાલ નથી થતો, જેના કારણે અનેક લોકો પરેશાન છે. લોકોની દુકાનો, મકાનો સુધી પાણી ઘૂસાશે. અહીંયા પણ સ્કૂલ આવીને હતા, જ્યાં પણ બાળકો ક્યાંક ને ક્યાંક હતા, તે બાળકોને ટ્રેક્ટર દ્વારા બહાર નીકળવામાં આવતા. આ સરદાર પટેલ વિદ્યાલય છે. આ છે સરદાર પટેલ વિદ્યાલય, જ્યાં KG થી ધોરણ 10 સુધીના બાળકો અભ્યાસ કરતા હતા. તેમાં પણ જ્યાં પાણી ભરાતા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, ટ્રેક્ટર દ્વારા બહાર લેવામાં આવ્યા હતા. હાલ પણ આ તમામ વિસ્તારમાં આ પરિસ્થિતિ. કાકા, શું પરિસ્થિતિ છે અહીંયા? ભયંકર પરિસ્થિતિ છે, નાવડા લાંબા પડે. તો આપ સમજી શકો કઈ રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે?
કારણ કે લગાતાર વરસાદના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ. આ સ્કૂલનો ગેટ છે, આપ સમજી શકો છો, અહીંયા રહેણાંક વિસ્તાર પણ છે, તમામ જગ્યાએ પાણી ભરાશે, લોકો પાણીમાં રહેવા મજબૂર બનાશે. ખોડિયાર નગર સોસાયટીનો ગેટ છે, ત્યાં પણ પાણી છે. સ્કૂલનો સમય છે, બાળકો પોતાના ઘરે આવવાનો સમય છે, તેવા સમયમાં આ પરિસ્થિતિ ઊભી થશે. જો કે નગરપાલિકાના કેટલાક અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે હવે, જે સ્કૂલમાં બાળકો ફસાયા હતા તેને નીકળવા માટે. પરંતુ જે રીતે આ રીતે કામ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક તેને લઈને પણ સવાલો ઊભા થયા છે. જી જી અરુણ, તો જે પ્રકારે વરસાદ રોકાઈને બે કલાકનો સમય વીતી ચૂક્યો છે, હજી પણ કેટલા વિસ્તાર છે મહેસાણા આવા કે જ્યાં આ પ્રકારની સમસ્યા જોવા મળી હોય? મહેસાણાના મોઢેરા રોડ ઉપરથી મોઢેરાથી દેડિયાસણ તરફના 2.5 કિલોમીટરના એરિયામાં તમામ એરિયાની અંદર પાણી ભરાયેલા છે. આ એરિયાની અંદર લગભગ 100થી વધારે સોસાયટીઓ આવેલી છે અને આ તમામ સોસાયટીનો જવાનો રસ્તો છે. સાથે સાથે બેચરાજીથી હારીને જોડતો આ મુખ્ય હાઈવે છે, જે હાઈવે ઉપર હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે. બીજી તરફ સૂર્ય મંદિર તરફ મોઢેરા તરફ જવાનો આ રસ્તો છે, ત્યાં પણ યાત્રિકો પણ જતા હોય છે. તો જે ગામડાને જોડતો પણ મુખ્ય હાઈવે છે, કે ગામડાના લોકો પણ જતા હોય છે, ત્યારે આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક વરસાદના પાણીના કારણે પરેશાન થાય છે. દ્રશ્યો પણ જોઈ શકો, સામેથી લોકો ચાલતા આવી રહ્યા છે, પાણી છે, બાળકો છે તે પણ મજબૂર બનાશે. લગાતાર આ જ પરિસ્થિતિ સમગ્ર મહેસાણા મોઢેરા રોડની ઊભી થઈ છે. જે રીતે વરસાદના કારણે લોકો પરેશાન છે, બેન શું પરિસ્થિતિ છે, કઈ રીતે લોકો હેરાન છે, શું કહેશો બેન? નિકાલ થતો નથી, કેટલી મુશ્કેલી પડે છે? ઘણી મુશ્કેલી પડે છે. આ બાળકોને લેવા માટે કેટલી બહેનો આમથી આમ રજવે છે. એટલી મુશ્કેલી પડે કે અમારે નોકરી જવાનો પણ આજે રજા રાખવી પડી, પાણી એટલું બધું. અને તો સ્ટાફ બસ રે યાદે ડાયરેક્ટ બાયપાસ નીકળી ગઈ. આ બધી પબ્લિક બહુ બધી હેરાન, સ્કૂલ વાળા નાના નાના છોકરા બધા હેરાન છે. બાળકો હેરાન થયા છે, બાબો બાળકો તો બહુ બધા હેરાન થયા. બધી પબ્લિક લેવા જાય, આ બધા હેરાન થાય. તો આપ સમજી શકો, આ વાલીનું દર્દ છે, તેમના બાળકો સ્કૂલેથી ઘરે પહોંચ્યા નથી, તેમને લેવા માટે આવ્યા છે, કારણ કે બસો અંદર આવી શકી નથી. મામલતદાર સહિતની ટીમો ક્યાંક ને ક્યાંક હવે અહીંયા આવી રહી છે, પરંતુ જે રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, 2 ઇંચ વરસાદ બાદ તંત્રની જે કામગીરીની પોલ છે તે ખુલી છે. કારણ કે નગરપાલિકા દ્વારા કામગીરીના દાવા તો થયા છે, પરંતુ આ દાવા પોકળ સાબિત થયા છે. અહીંયા જે રીતે આ વિસ્તારની અંદર વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, 2-2.5 ઇંચ વરસાદ પડે એટલે આ વિસ્તાર તમામ તળાવમાં માફક ગરકાવ થઈ છે.